તાજેતરમાં જામનગરમાં વકીલ હારૂન પાલેજાની હત્યાથી રાજ્યભરમાં ચકચાર મચી ગઈ હતી, ત્યારે ફરી એક વખત વકીલ પર હુમલાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ થયો છે. વકીલ અનિલ પણસારા પર લાલપુરમાં હુમલો થયાની ઘટનાથી ફરી વકીલોની સુરક્ષા પર સવાલ ઊભો થયો છે. ઉપરાઉપરી ઘટનાઓ પછી એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ પ્રબળ બની છે. ઇજાગ્રસ્ત વકીલ અનિલ પણસારાએ હુમલાખોરોના નામોલ્લેખ સાથે ઘટના અંગે કથન કર્યું હતું. અનિલ પણસારા, કોર્ટની કાર્યવાહી માટે લાલપુર ખાતે હું મકવાણા સાહેબ મેડમની કોર્ટમાં મારો મેં મહિપતસિંહ કરુભા જાડેજા અને નારુભાઈ સંઘાણી વિરુદ્ધ કેસ કરેલો હોય, જમીન પચાવવા પાડવા બાબતનો મારી વારસાઈ જમીન હોય, મારા હક હિસ્સા અધિકારવાળી જમીન હોય તે મહિપતસિંહ કરુભા જાડેજા હરિપુર વાળાએ પચાવી પાડેલી હોય, જેથી મેં તેની વિરુદ્ધ કાયદેસર રીતે કાયદાકીય કાર્યવાહી કરેલી અને કોર્ટમાંથી ન્યાય માંગેલો હોય અને ન્યાયિક કાર્યવાહી કોર્ટમાં હાલ ચાલુ હોય, જેથી મેં કોર્ટમાં આજરોજ તારીખ ભરવા માટે હું આવેલો હતો અને કેસની કાર્યવાહી કરવા આવેલો હતો અને ત્યારબાદ હું મારી લોઠિયાના પાટિયા પાસેની વાડીએ ગયેલો, ત્યાં મેં હું ઊભેલો હતો, ફોરવ્હીલ પાર્ક કરી અને હું જ્યાં હતો ત્યાં નારુભાઈ અને મહિપતસિંહ કલુભા જાડેજા ધોકા અને પાઇપ સાથે ફોરવ્હીલ લઈ અલ્ટો ગાડી હતી તેની પાસે અને આવેલા, અને તેઓએ ડાયરેક્ટ અંદરથી ઉતરી અને મને કીધું કે તે સુકામને કેસ કર્યો મારા ઉપર, તારા બાપે મને જમીન વેચી છે, મેં તારી પાસેથી નથી લીધી, એવી રીતે તેઓએ ડાયરેક્ટ સીધો મારા ઉપર હુમલો કર્યો અને મને માથામાં ખૂબ મારેલું છે, ધોકા મારેલા, હાથમાં મારેલું છે, પગમાં મારેલું છે અને મને ખૂબ ગંભીર ઈજા થઈ છે. તમને લઈ આવ્યા કોણ? મને હું 108માં આવેલો. ત્યારબાદ મેં ડીએસપી સાહેબ શ્રી અને કંટ્રોલ રૂમ 100 નંબરમાં મેં જાણ કરેલી છે, 100 નંબરમાં પણ જાણ કરેલી છે. ત્યારે પોલીસે એમ કીધેલું કે તમે ડાયરેક્ટ સીધા 108માં ફોન કરો, જેથી કરી 108 સ્થળ ઉપર આવે અને તમને તાત્કાલિક સારવાર અર્થે લાલપુર ની નજીકની હોસ્પિટલમાં તેઓ લઈ જાય અને ત્યાંથી તમને તાત્કાલિક સારવાર મળી રહેશે અને ત્યાંથી તેઓ પોલીસને જાણ કરશે અને પોલીસ કાર્યવાહી આગળ વધશે, બરાબર છે? અને આ લોકોએ મને જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે, જો તમે કેસ પાછો નહીં ખેંચો તો અત્યારે તો એ કે તને આમનામ અજમુઓ કરી કાઢી મૂક્યો છે, પણ તને બીજી વાર તો તને જાનથી હાવ મારી જ નાખવો છે. ત્યારે સ્થળ ઉપર અમારા ખેતરમાં કામ કરનાર ભાગિયા હતા રાજુભાઈ વસુનિયા, તેમના પત્ની હતા અને બાજુમાં એક ટ્રેક્ટરવાળા ભાઈ ટ્રેક્ટર ચલાવતા હતા અને મારા પત્ની પણ હતા, અને જે તે સમયે મારા ઉપર હુમલો થયો ત્યારે રોડ ઉપર એ સમયે અત્યારે 4:28 બરોબર છે, તેઓ ઘણા માણસો ભેગા થઈ ગયેલા હતા, ઓખામાં બીએસએનએલના ફાઇબર કેબલ વારંવાર કટ થવાની ફરિયાદોને પગલે બીએસએનએલના અધિકારીઓ દ્વારા વોચ રાખવામાં આવતા કોઈ શખ્સ કેબલ કાપતો હોવાનું પ્રકાશમાં આવતા બીએસએનએલના સ્થાનિક અધિકારીએ શકમંદ વ્યક્તિ વિરુદ્ધ પોલીસને રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે બીએસએનએલમાં ફોલ્ટ સર્જાવાને કારણે નેવી તથા કોસ્ટગાર્ડ સહિતના સુરક્ષા વિભાગોની સંચાર વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે, જે દરિયાઈ સુરક્ષા માટે જોખમી સાબિત થઈ શકે છે. ત્યારે આ મુદ્દે સ્થાનિક તંત્ર દ્વારા તાકીદે પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે. સીસીટીવી ફૂટેજમાં અડધી રાતના સમયે એક શકમંદની શંકાસ્પદ હિલચાલ નજરે ચડી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.